PUBG. तो PUBG मोबाइल तमने ना खबर थे मोबाइल ने एक सारी एवी Tencent Games नामनी कंपनी PUBG गेम बनावेली छे जेनु नाम छे PUBG मोबाइल जेनो फुल फॉर्म छे प्लेयर्स अननोन बेटल ग्राउंड जेमा कई होतुं नथी एक ग्राउंड उपर 100 जण उतारवामां आवे छे जे સામે મળે તે મારવાનો કોઈ એક વિનર બની જાય છે તો આ ગેમ ટૂંક સમયમાં બહુ સારી પોપ્યુલર થઈ છે કારણ કે PUBG મોબાઈલ આવી છે એના હિસાબે तो बात करो तो हिस्ट्री नी 2013 में एक्सबॉक्स और पीसी माटे पबजी लॉन्च थई हती त्यार बाद सारो सक्सेस बाद तेने पबजी मोबाइल लॉन्च करी त्यार बाद तो पबजी जे छे ई ऑल ओवर इंडिया में जेने पूछो तो एम कहे छे के पबजी मोबाइल एक बहुत सारी एवी गेम छे ने बधा पण रमे छे तो पबजी मोबाइल माटे तमारे सारो थोड़ो प्रोसेसर एवो हाई जोई छे 2GB RAM जोई छे अने थोड़ी स्क्रीन वाइड होय तो तमने बधे रमવાની मजा आवे छे હવે વાત કરો જેની પાસે લો સ્પેસિફિકેશન વાળો ફોન છે સ્ક્રીન નાની છે અને પ્રોસેસર એવું બધું હાઈ નથી तो तेने शू करू अथवा तो जेने PUBG मोबाइल में रमी ना भावती कंट्रोल जाजा तमारे पीसी में रमू तो तमारे शू करू तो तेना माटे मारी पासे एक उकेल छे तो तमे आगळ आ विडियो आगळ जोता रह्यो हूँ छुं पूजित अने तमे जोई रह्या छो PMG टेक्निक સૌ પ્રથમ તમને વાત કરી દઉં તો મારા પીસી માં હું તમને સ્પેસિફિકેશન આગળ બતાવીશ મારા પીસી માં Core i3 6th જનરેશન છે ગ્રાફિક કાર્ડ નથી 4GB RAM છે અને ટોટલ મારી પાસે 500GB ની હાર્ડ ડ્રાઈવ છે તો પણ હું PUBG મોબાઈલ ને અલ્ટ્રા ફ્રેમ પર સેકન્ડ માં રાખી લો ગ્રાફિક્સ ઉપર હું રમું છું બહુ સ્મૂથલી ચાલે છે જેનો હું ડેમો તમને આગળ જ આપીશ तो तमने लोकोने कही दो तो आ बधुं कई रीतना कर्युं अने शुं कर्युं मैं ते तमने आगळ हमणो ट्यूटोरियल बतावशुं ते पहेला हुं तमने थोडक सेटिंग्स कही दो तमे लोको तमारुं जे लैपटॉप छे तेमां Core i3 प्लस जे जनरेशन वाळा होय तेनामां बधामां चालशे ग्राफिक कार्ड नी रिक्वायरमेंट नथी बीजी वात ब्लू स्टेक नी रिक्वायरमेंट नथी अगर तमे लोको ब्लू स्टेक यूज करशो तो तमारा पीसी ने હેંગ કરી નાખશે એની સિવાય મારી પાસે એક બીજો ઉકેલ છે ત્રીજી વાત તમારું લેપટોપ માં જે એક બેટરી મોડ આવે જે લોકો Windows 8 યુઝ કરતા છો Windows 10 યુઝ કરતા છો તે લોકો માં આવે છે જેમાં નીચે બેટરી ના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે અથવા તો પાવર ઓપ્શન માં જાવ કંટ્રોલ પેનલ ની અંદર પાવર ઓપ્શન માં જાશો તો એમાં તમને ત્રણ મોડ જોવા મળશે જેમાં પાવર સેવિંગ મોડ બેલેન્સ મોડ અને હાઈ પરફોર્મન્સ મોડ તમને જોવા મળે છે જેની પાસે લો કન્ફિગરેશન વાળું લેપટોપ છે Core i3 6th જનરેશન અને Core i3 5th તે લોકો માટે એક સારું હું કહું છું કે તે લોકો તેનું લેપટોપ જે છે તેને હાઈ પરફોર્મન્સ મોડમાં ઓન કરી અને PUBG મોબાઈલ રમે પીસી ની અંદર તો તે એક વેલ એન્ડ ગુડ તમને એક સારું મળશે કે જેની અંદર તમે લોકો તમારું PUBG મોબાઈલ જે છે તમારા પીસી માં તમે બહુ સ્મૂથલી રમી શકશો તો આ થોડાક સેટિંગ છે કે જેની રિક્વાયરમેન્ટ હતી હવે આગળના હું ટ્યુટોરિયલમાં તમને કહેવાનું છું કે એક્ચ્યુઅલમાં શું ખરેખર જરૂર છે તો તમે આગળ આ વિડિયો જોતા રહ્યો तो सौ प्रथम तमने मारा पीसी में कन्फिगरेशन बताओ तो तमे जोई सको छो मारा पीसी नी अंदर Core i3 6th जनरेशन विदाउट ग्राफिक कार्ड 4GB RAM छे अने Windows 8.1 Pro OS हूँ चलावुं छुं त्यारबाद तमारे Google Chrome में जई तमारे लखवुं पड़शे Tencent Gaming Buddy तमे जोई सको छो ते रीते तमारे Tencent Gaming Buddy लखवानुं एटले साइट लोड थशे लोड थईने फर्स्ट तमे जे साइट जोवो छो SSY समथिंग जाए छे तेमां क्लिक करशो એટલે ઓફિશિયલ Tencent Gaming Buddy ની તમે વેબસાઈટ ઉપર ચાલી જશો ત્યાં તમને સેન્ટર માં જે એક મોટું ડાઉનલોડ નું બટન આવશે તમે ડાઉનલોડ ના બટન ઉપર તમે એક ક્લિક કરશો તો તમારી પાસે એક 8MB નો નાનું એવું સેટઅપ ડાઉનલોડ થશે જે સેટઅપ ની તમને સાઈઝ બતાવું તો 8MB તમને દેખાડી શકું છું 8MB નું આ નાનકડું સેટઅપ જે છે એ સૌપ્રથમ તમારે ડાઉનલોડ જઈ જશે ત્યારબાદ તમારે 8MB ના સેટઅપ ને તમારે રન કરાવીનું આરામથી તે રન થઈ જશે ને અરાઉન્ડ 2GB નું ડાઉનલોડ થશે અને તમે જેમ મારા સ્ક્રીનના આઇકન ઉપર જોઈ શકો છો તે રીતે એક આઇકન આવી જશે તે આઇકનને તમારે રન કરાવવાનો થશે એટલે 2GB ડાઉનલોડ બાદ આઇકન રન થશે ત્યારબાદ તમારી ગેમ ચાલુ જેમાં PUBG મોબાઈલ અને નીચે પ્લે બટન લખેલું છે તમને સૌપ્રથમ ઉપર જો તમે જોશો તો તમને ત્રણ લાઈન દેખાશે જે એક સેટિંગ છે તમે ક્લિક કરશો તેની અંદર સેટિંગ્સ આવશે જેની પાસે એક લો કન્ફિગરેશન વાળું પીસી છે તેના માટેના ખાસ સેટિંગ આપેલા છે તેમાં તમે છેલ્લે જાશો તો તમને એક તમારે લો કન્ફિગરેશન માટે સૌથી પહેલું અને નીચે સ્મૂથ ત્યારબાદ એન્જિનમાં જાશો તો તમારે મેં જે સેટિંગ કર્યા છે તે રીતે તમારા પ્રોસેસર વાઇઝ તમારે સેટિંગ કરવાનું રહેશે અમારે ડ્યુઅલ કોર છે અમારી સ્ક્રીન રિઝોલ્યુશન DPI અને મેમરી રેમ કેવડી છે તે રીતે તમારે એક સેટિંગ નાનકડું કરવાનું રહેશે જેને પાસે લો કન્ફિગરેશનવાળા પીસી છે તેના માટે ત્યારબાદ ત્યારબાદ તમે જોશો તો બેટરી આઇકન મેં તમને આગળ કીધું તમારે હાઈ પરફોર્મન્સ મોડમાં તમારે ઓન કરવાનું રહેશે. ત્યારબાદ તમે પ્લે આપશો તો PUBG PC જે ચાલુ થઈ જશે, જેમ બધું જ તમારા મોબાઈલમાં આવે છે તેમ સેમ ટુ સેમ આવશે. સાઈડમાંથી કી મેપ પણ આવે છે, જેમાંથી તમે તમારા કીબોર્ડના સેટિંગ્સ છે જે ચેન્જ કરી શકો છો, અથવા તો તમે નોર્મલ રાખો તો તમે નોર્મલ પણ એમનેમ રાખી શકો છો. ત્યારબાદ હવે જે Tencent Gaming Buddy છે જે ચાલુ થશે ત્યાં સુધી આપણે થોડીક વેઇટ કરી. તમે જોઈ શકો છો કે ગેમ ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ ગઈ છે. બધું જે મોબાઈલમાં ચાલે છે તેમાં ચાલે છે, કારણ કે આ PUBG મોબાઈલ જ છે પણ આપણા PC ઉપર પ્લે કરી છે, જેના માટે આ PUBG મોબાઈલ જ આવે છે. તમે જોશો કે એક નોટિફિકેશન આવી કે તમારી સાથે જે એમ્યુલેટરમાં તમે એમ્યુલેટરમાં રમો છો તમારા પ્લેયર પણ એમ્યુલેટરમાં જ આવશે. તમને લોકોને હું સેટિંગ બતાવું. મારા લોક કન્ફિગરેશનમાં મારા ગ્રાફિક કાર્ડને ગ્રાફિક્સ કેવા રાખે છે. હાઈ ઉપર હું અત્યારે નોર્મલ રમું છું પણ અલ્ટ્રા ઉપર પણ ગેમ ચાલશે અને એક્સ્ટ્રીમ ઉપર પણ ગેમ ચાલશે. એક્સ્ટ્રીમ ફ્રેમ પર સેકન્ડ છે અને ગ્રાફિક્સ લો છે, તે તમે સેટિંગ જોજો. ફ્રેમ પર સેકન્ડ છે તે એક્સ્ટ્રીમ છે પણ જે મારું ગ્રાફિક્સ છે તે નોર્મલ જ મતલબ લો રાખવામાં જ આવેલા છે. ટ્રેનિંગમાં ગયા બાદ તમે જોઈ શકો છો, ટ્રેનિંગમાં આવ્યા બાદ થોડુંક તે લોડ થશે. લોડ શું કામ થશે? કારણ કે તે એકચ્યુઅલમાં નવું સેટઅપ બિલ્ડ કરે છે, તેના કારણે તે થોડીક વાર લગાડશે પણ તમને આ ગેમની અંદર જોવા નહીં મળે. મારું એક સજેશન છે કે તમે લોકો મીડિયમમાં ગ્રાફિક્સ રાખીને લો કન્ફિગરેશનવાળા લેપટોપ જે છે તેનામાં રમશો તો બહુ સ્મૂથલી ચાલશે. આમાં પણ ચાલે છે પણ હું તમને મીડિયમ ગ્રાફિક્સમાં તમને એક નાનું એવું સજેશન આપું છું કે તમે રમશો. હું તમને થોડીક ગેમ ગન લઉં અને જે શૂટ કરવું તો જેથી તમને ખબર પડે કે જે એકચ્યુઅલમાં ગેમ છે જે લોડ ગેમ જે છે એ હેંગ નથી થતી. કારણ કે એવું થાય કે ફાયર કરી ત્યારે ગેમ જે છે એક સેકન્ડ માટે સ્ટોપ થાય, અથવા તો નાનું એવું કંઈક થાય કે જેની હિસાબે આપણી ગેમ જે છે એક મિનિટ માટે ચોંટી જાય. તો સૌપ્રથમ હું સ્કોપલેસ ગન લઈ એક સ્નાઈપર રાઇફલ લીધી છે મેં, અને સાથે હું તેમાં ATX લગાડીશ અને તમને ફાયર કરીને પણ બતાવીશ. તમે જોઈ શકો છો જેમ મેં ફાયર કર્યું પ્રમાણે જુઓ તો તમે જોઈ શકો છો કે બહુ માઇનર એવું લેગ આવે છે. તેના કારણે મેં તમને કીધું કે તમે મીડિયમ ગ્રાફિક્સમાં મીડિયમ ફ્રેમ પર સેકન્ડમાં રમશો તો તમે બહુ સારું એવું ગેમ પ્લે કરી શકશો. પણ તેના માટેની સલાહ કહે છે કે તમારે ઉપરથી બેટરી મોડ છે જે તમારે હાઈ પરફોર્મન્સ મોડ રાખવો પડશે. બીજી હું તમને નાની એવી કોઈ SMG મતલબ સબમશીન ગન બતાવું તો તમને તેનું પણ ફાયર કરીને બતાવું. તમે જોઈ શકશો તે એ પ્રમાણે પણ તમે જોવો તો તે પણ ફાયર બરાબર જ થાય છે. પણ તો પણ મારું એક નાનું સજેશન છે કે તમે લોકો મીડિયમ ગ્રાફિક્સ ઉપર રમશો લો કન્ફિગરેશનવાળા લેપટોપ સાથે તો તમે બહુ સારું ગેમ પ્લે રમી શકો છો. હું આ જ PCમાં PUBG મોબાઈલ રમું છું ને બહુ સારી રીત ચાલે છે. કાર ચલાવીને પણ બતાવું, કાર પણ બરાબર ચાલે છે એકદમ, જે તમે જોઈ શકો છો. બીજું ઘણું બધું ફાયર એકદમ સ્પીડમાં તમે ફાયર કરશો તો પણ બહુ લેગ નહીં જોવા મળતો. એટલે બહુ સારું પણ Tencent એમ્યુલેટર આવ્યું છે. આમાં સાથે એવું છે કે તમે લોકો જે બીજું એક એક્સટર્નલ એમ્યુલેટર યુઝ કરો તેના કરતાં Tencent Gaming Buddyનું ઓરિજિનલ એમ્યુલેટર યુઝ કરો તો સારું રહેશે. તો ફ્રેન્ડ્સ, આજ હતું આજના વિડીયોમાં. જો તમને મારો વિડીયો ગમ્યો તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમે જો PUBG મોબાઈલના શોખીન હોય તો તમે PUBGને પણ PCમાં પણ રાખીને રમી શકશો. થેન્ક યુ ગાઈઝ વોચિંગ ફોર ધીસ વિડીયો. ડોન્ટ ફોરગેટ અવર ચેનલ LCSS.